ઓમ નમો ભગવતે વાસુદેવાય આપણે આજે શ્રી મહાભારતની કથા રોજે રોજ આપણે પઠન પાઠન વાંચન ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ શ્રી વલ્લભકૃત મહાભારતની કથાનું આદ્ય પર્વની અંદર કડવું ત્રીજું આપણે આજે પઠન પાઠન વિચાર વિમર્શ કરીશું અને પ્રભુ ભક્તિનો લાવો લઈશું તો આપણે શરૂ કરીશું મહાભારતનો મહિમા મોટો સાંભળે ગાય જન લોક એક જો શ્રવણ કરે તેને પ્રભુજી વિજયતા સંદેહ ધરવો અને જોરે શંકા મન થાશે તો તો પાતક નથી જવાનું એ રે પસ્તાસે ક્ષત્રિ તો સુરાતન પામ્યા અને ક્ષુદ્ર રે સેવા રે જન્ન વૈષ્ણવજન તો વણિક થયા અને બ્રહ્મ એજ બ્રાહ્મણ તો કડવું ત્રણ અને આજે આપણે શરૂઆત કરી વૈશંપાએ બોલ્યા તું સુણ પરીક્ષિત તન્ન મત્સ્ય ગંધાને માત પિતા સૌ સૂતા પોતાને ભોવન શયન કીધું છે સુખ સારું નિંદ્રા થઈ ભરપૂર તે વે વેગે મત રાદ્રી આવ્યા તા પારાસર ઢીમ્મર દ્વારા પોકાર કીધો સાંભળી ઢીમ્મર ઉઠ્યો કોણ છે સાચો શત્રુ અત્યારે એમ બળબળતો ઉઠ્યો બારણે આવ્યો મહાક્રોધ લાવ્યો ત્રીજકારે જેમ બોલ્યો આશીષ વાણ નાવ મૂકીને મને આવતો પ્રભુ કરે કલ્યાણ તિમર કહે મધ્ય રાત્રિ મૂકવા આવું તને નૌકા છોડી જળવાટ આવું શું આપને

પછી એ પુત્રી એની જાગી શું છે આ તોફાન કહીતી આવી મંદિર બહાર ઋષિને નજરે જોયા તો કીધો નમસ્કાર પોતે પિતાને વારવા લાગી અરે કહો ક્ષમાય બ્રહ્મવિત્તા બ્રાહ્મણ એ છે કટુ કંઈ ન કહેવા રે ઢીમ્મર કહે સામી તીરે ક્યાં મુકવા હું જાઉ મસ્સેગન્ના કહે આજ્ઞા દો તો જઈને મુકી આવું એમ કહી આજ્ઞા લીધી વાંસળો જાલ્યો હાથ ચાલો ઋષિજી મુકવા આવો તમો મુજ સાત એમ કહી સંગ ચાલી આવ્યા જમના નીર નૌકા છોડી ઋષિને બેસાડ્યા બેઠી પો ધરી ધીર નૌકા હંગારી જળ પંથ જાતા સુન પીજુરે ઠામ પૂરો તણા પ્રારબ્ધના યોગે ઋષિને પ્રગટ્યો કામ મત્સ્ય ગંધ્યા પર દ્રષ્ટિ થઈ કુ દ્રષ્ટિ ગ્રહો કન્યાનો હાથ તવ કન્યા કહે અરે મહારાજા કરો વિચાર ઋષિ કહે ઈચ્છા કરાપ હાના કહીશ પ્રભુ રહ્યો તેટ એટલામાં સામે તીર પહોંચ્યા પસ્તાયા ઋષિ મન અરે મને આ ક્યાં સુજ્યું વ્રત થયું છેદન એમ કહી ઉતરીને ચાલ્યા ઋષિ કહે ઓ નાથ હવે મને મૂકીને ક્યાં જાશો કહી લ્યો હાથ મારે મુજ ને ઠેર ઋષિ કહે મારો આશીર્વાદ છે નહીં મારે તારો કોઈ ગર્ભ રહ્યો તેનો વ્યાસનારાયણ પુત્ર પુત્ર તારે પેટે હોય પ્રભુએ પારાશર મુશી આશીર્વાદથી વેદવ્યાસ જે હતા વ્યાસ નારાયણ એના ગર્ભમાં રહ્યા હતા તે સમય તારા અંગમાંથી ઉર્સે કસ્તુરી વાસ એમ કઈ ઋષિ કન્યા ગઈ નાવ પાસ નૌકામાં બેસી ઘેર આવી ન કહી કોઈને વાત એમ કરતા પાંચ છ માસ થયા તવ ગર્ભ થયો પ્રખ્યાત માતા પિતાએ પ્રેરી મૂકી કન્યા કહે ધાર્યું ધર્મ ઋષિને મૂકવા ગઈ નડ્યું ધર્મ કરતા કર્મ ક્રોધ ન કરતો તા તમારા મૂકી આવો મને વન ભવિષ્ય હશે તે થાશે નથી હું તમારી તન્ન ઢીમર વનમાં મૂકી આવ્યો રહી અબળા એક ચિત્ત પણ કુટીને બાંધી વસી ધરી પ્રભુ પ્રીત વન ફળ ખાઈને દિવસ નાઠા તેની વાર મત્સ્યગનના પુત્ર ને જાતા દેખી કર્યો પોકાર હે પુત્ર હે પુત્ર પાછા પધારો સાંભળો માતાની વાણી મળ્યા વિના તમે ચાલ્યા જાવ તો પારાસર ની આણ જેવી પારાસર ની આણ કીધી જીવના કલ્યાણ કારણે મેં કીધો અવતાર એને કીધું જગતના કલ્યાણના જીવ માટે મેં અવતાર લીધો છે પુસ્તક રચું વિવિધ ના વાંચે સાંભળે કોય તો કળયુગમાં કુબુદ્ધિ ના ભગવંતને વશ હોય માટે માતા જવાદો મને થઈ સગાય નહીં તારી ગન્ના કહે આશુ બોલો કોણ ગતિ થશે મારી વ્યાસજી કહે થોડે દાળે દુઃખની શાંતિ થશે ક્ષત્રિનંદન રાજવંશી તમોને વરીને જાશે ત્યાં તમને દુઃખ પડે તો કોવે ધરજો મમ ધ્યાન આવીને કષ્ટ ભાગીશ

શાંતનું જે રાજા હતા એ સમુદ્રનો અવતાર હતા હસ્તિનાપુરનો રાય પ્રથમ ગંગાને સંગ વર્યો તો ગંગે તેનો તન શી રીતે ગંગા શાંતનું વર્યા તેનું કરવું વિવેચન વિવેચન કરી કહું કથા સુણો સૌ શ્રોતાય વ્યાસ એમ વચરે ગંગા લગ્ન મહિમાએ તો આપણે હવે ગંગાના જે લગ્ન હતા એની પણ વાર્તા હવે બીજા એપિસોડમાં કરીશું તો હવે પૃથું ભગવાન નામ લઈશું હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તમે લોકો બહુ જ નસીબદાર છો તમારે ઘરે આ મોબાઈલમાં ગંગા આવી ગઈ છે એટલે તમને પવિત્ર મહાભારતની કથા સાંભળવા મળી રહી છે તમે બે લાઈકોનને દબાવી દો અને મારી ચેનલ ઉપર જો પ્રથમ હોવ તો સબસ્ક્રાઈબ કરી દો જેથી આ પ્રમાણે આપણે મહાભારત અને આપણા જે ગ્રંથોનું રસા લઈએ આપણે જીવનને આધ્યાત્મિક મૂલ્યોથી વધારી અને જીવનને ઉન્નતમ ઉચ્ચતમ શિખર ઉપર લઈ જઈએ આપ તમારું શુભ થાવ કલ્યાણ થાઓ મંગલ થાવ મે ગોડ બ્લેસ યુ